સહી કરી તમે? કેમ? એટલે કે જરા ઉતાવળ રાખજો. તમે સહી કરશો પછી મારે વકીલ સાહેબને કાગળિયા પહોંચાડવાના છે. એમને કાગળિયા મળશે અને પછી છૂટાછેડાની પ્રોસીજર આગળ વધશે. જાણું છું. હા, એટલે થોડી ઉતાવળ કરજો. ખુશ હતા આજે તમે? હા, હું અને બેનબાજી ખરીદી કરવા ગયા. બહુ જ ખરીદી કરી, વાતો કરી, મંદિરે ગયા, એટલું બધું હસ્યા છીએ અમે. અને તમને ખબર છે, વાતો વાતોમાં બેનબાઈ મને ધબ્બો મારી દીધો અને મારાથી પણ બોલાઈ ગયું, શું દિયોર આજે તમે ધબ્બા ધબ્બી પર આવી ગયા છો? અમે તો એટલું હસ્યા ને, અને હસતા હસતા બેનબાઈ શું કહ્યું ખબર છે મને, કે દિયોર આજે તું મહેણાથી આવી છે એવું બોલીને બતાય, જીગર જેવું બોલે છે ને એવું. તો મેં પણ હસતા હસતા બેનબાઈને એક ધપ્પો મારી દીધો અને કહ્યું કે હું જઈશ જો માથે પાને તરવડી. સફેદ સાડી પહેરીને હું જાઉં ત્યારે બસ એક દિવસ, એક દિવસ માટે મારી સેથીમાં સિંદૂર પૂરજો. મને એવું લાગવું જોઈએ કે હું સ્મશાને નહીં પણ મારા સાસરે જઈ રહી છું. જિંદગીમાં તમને બીજી કોઈ ખુશી આપી શકું કે નહીં? બસ જેટલી પણ છે મારી પાસે, મારી ઉંમર આપું છું. તમે જ કહ્યું હતું ને, તમે જ કહ્યું હતું ને કે જે વાતો અહીંયાથી નીકળે છે એ ભૂલાતી નથી લક્ષ્મી. તમે પણ નહીં ભૂલ્યા હો. એટલે મહેરબાની કરીને આ મેહોણના નામે દ્યોર કહીને ધપ્પા મારીને ખુશ થવાના નાટક મારી સામે નહીં. હા, મુક્ત નહીં પણ થઈ શકીએ આપણે, તો પણ છૂટા થવું પડશે. હું જાણું છું આ વાત, અને હું એ પણ જાણું છું કે તમને છૂટાછેડાની ઉતાવળ છે. પણ લક્ષ્મી, મને તમારી ચિંતા છે, કારણ કે જે આંસુ આંખેથી નીકળી નથી શકતા ને, એ અંદર આપણી ભીતર આપણા શ્વાસને છે ને ઓલવતા હોય છે. મારું શું છે? હું તો છૂટાછેડા લઈને ખુશ થઈ જઈશ, સુખી થઈ જઈશ. એ તો મારે પણ થવું છે. આંખો વીંચીને જીવી નાખીશું. હું પણ પાછું વળીને નથી જોવા માંગતી લક્ષ્મી. હું તો શ્રુતિ સાથે લગ્ન કરી લઈશ, પણ તમારું શું? તમારું કોણ? હું પણ બીજા લગ્ન કરી.